કેવી ઓનલાઇન એડમિશન ધોરણ પહેલામાં રજિસ્ટ્રેશન પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં સ્વાગત છે પોર્ટલનો ઉપયોગ કરીને કરેલ ઓનલાઈન એપ્લિકેશન પ્રક્રિયા આપેલ બે આવશ્યક પગલાંઓ ધરાવે છે પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું અને એપ્લિકેશન ફોર્મ ભરવું અને સબમિટ કરવું આ વીડિયોમાં અમે પોર્ટલ પર રજીસ્ટર કરવાના પ્રથમ પગલાંને ડેમોન્સ્ટ્રેટ કરીશું અહીં મેં કેવી ઓનલાઈન એડમિશન પોર્ટલ પેજ ખોલ્યું છે કૃપા કરી નોંધ લો આ પોર્ટલ ખાસ કરીને ભારત ભરમાની કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ પહેલામાં એડમિશન લેવાની અરજી કરવા હેતુ છે પેજની ઉપરની બાજુએ આપણી પાસે આપેલ માટે લિંક છે હોમ હેલ્પ ડેસ્ક એફએક્યુઝ રજિસ્ટર લોગ ઇન આગળ આપણી પાસે આપેલ માટે લિંક છે ઇન્સ્ટ્રક્શન્સ પ્રોફોર્મા ડોક્યુમેન્ટ્સ સેમ્પલ્સ પ્રિન્ટ એપ્લિકેશન ચેક એપ્લિકેશન સ્ટેટસ જમણી પેનલ પર આપણી પાસે ઇમ્પોર્ટન્ટ લિંક્સ માટે એક વિભાગ છે અરજી કરવા મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે લિંક પણ અહીં ઉપલબ્ધ છે જો તમે પોર્ટલનો ઉપયોગ પ્રથમવાર કરી રહ્યા છો તો અહીં રજીસ્ટ્રેશન પેજ પર જવા માટે બે માર્ગો છે પેજના નીચે તમે ન્યૂ રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરી શકો છો અથવા તો પેજના ઉપર જમણી બાજુએ રજીસ્ટર લિન્ક પર ક્લિક કરી શકો છો પેજમાં નીચે સ્ક્રોલ કરો ચાલો પેજના નીચેની બાજુએ આવેલ ન્યૂ રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરીએ એક નવું પેજ ખુલે છે બેક ટુ ઇન્સ્ટ્રક્શન પેજ બટન પર ક્લિક કરો સૂચનાઓ સાથે એક પેજ ખુલે છે સૂચનાઓ હિન્દીમાં પણ ઉપલબ્ધ છે હિન્દી ટેબ પર ક્લિક કરો ઇંગ્લિશ ટેબ પર ક્લિક કરો ઇંગ્લિશ પેજમાં સૂચનાઓ પર પાછા જાઓ આ પેજ પર વાંચન સરળતા હેતુ વિવિધ વિભાગોમાં સૂચનાઓ ગોઠવવામાં આવી છે રજીસ્ટ્રેશન શરૂ કરવા અને ફોર્મ ભરવા પહેલા કૃપા કરીને પહેલા આપેલને તૈયાર રાખો રજિસ્ટ્રેશનમાં આગળ વધવા પહેલા કૃપા કરીને તમામ વિભાગો મારફતે જાઓ ફોર્મ ભરતી વખતે આ વિભાગોમાં આપેલ ચોક્કસ સૂચનાઓનો સંદર્ભ લો બધી સૂચનાઓ વાંચી લીધા બાદ પેજમાં સ્ક્રોલ કરીને નીચેની બાજુએ જાઓ ડિક્લેરેશન ચેકબોક્સ પર ક્લિક કરો રજીસ્ટ્રેશન પેજ પર જવા માટે પ્રોસીડ બટન પર ક્લિક કરો મૂળભૂત રીતે પેજ ન્યુ રજિસ્ટ્રેશન ફોર્મ સાથે ખુલશે બધા અરજદારો માટે ઓનલાઈન રજીસ્ટર કરવું ફરજિયાત છે કૃપા કરીને અરજીને ફક્ત ઇંગ્લિશમાં ભરો ડેમોન્સ્ટ્રેશન માટે મેં રજિસ્ટ્રેશન ફોર્મ અહીં ભર્યું છે કૃપા કરીને લાલ એસ્ટેરિસ્કથી અહીં સૂચવેલા તમામ ફરજિયાત ક્ષેત્રો ભરો જન્મ પ્રમાણપત્ર અથવા અન્ય સ્વીકાર્ય દસ્તાવેજમાં આપ્યા પ્રમાણે જ બાળકનું પ્રથમ મધ્યમ અને છેલ્લું નામ દાખલ કરો ઇઝ ધ ચાઇલ્ડ ડિફરન્ટલી એબલ્ડ આ પ્રશ્ન માટે જો લાગુ હોય તો પસંદ કરો નહીં તો નો પસંદ કરો જો તમે યશ પસંદ કરો છો તો કૃપા કરીને રજિસ્ટ્રેશન સાઇન અપ ફર્સ્ટ ટાઈમ યુઝર વિભાગના અંદરની સૂચનાઓનો સંદર્ભ લો જન્મ પ્રમાણપત્રમાં આપેલ તારીખ પ્રમાણે જ તારીખ ભરો કૃપા કરીને સૂચના પેજમાં આપેલ વય માર્યાદા વિશેની સૂચનાઓ વાંચો કૃપા કરીને નોંધ લો અહીં દાખલ કરેલી માહિતી સબમિટ કર્યા પછી સુધારી શકાતી નથી જે બાળકને એડમિશન જોઈએ છે છે શું તે કેવીએસ કર્મચારીનો પુત્ર અથવા આ ફિલ્ડ ફરજિયાત છે આ માહિતીને સાઇન અપ પછીથી સુધારી શકાતી નથી ડ્રોપડાઉન મેનુમાંથી યોગ્ય ઓપ્શન પસંદ કરો યોગ્ય ઈમેલ એડ્રેસ દાખલ કરો ભારતીય સિમ કાર્ડ સાથે પ્રમાણિત મોબાઈલ નંબર દાખલ કરો કૃપા કરીને તમારો પોતાનો મોબાઈલ નંબર આપો તમને મિત્રો સંબંધીઓ તથા સાયબર કેફેના માલિકો વગેરે જેવા અન્ય લોકોના મોબાઈલ નંબરો ન આપવાની સલાહ આપવામાં આવે છે આ મોબાઈલ નંબરનો ઉપયોગ એસએમએસ દ્વારા માહિતી અને ઓટીપી મોકલવા માટે કરવામાં આવશે ઉપર બતાવેલ કેપ્ચા કોડ ટાઇપ કરો આ ફિલ્ડમાં અક્ષરો કેસ સેન્સિટિવ છે દાખલ કરેલ માહિતી તપાસો ખાતરી કરી લો કે બધા જ ફરજિયાત ફિલ્ડને ભરેલા હોય કૃપા કરી નોંધ લો રજીસ્ટ્રેશન વખતે ઉપરના ફિલ્ડમાં દાખલ કરેલી માહિતી એડમિશન એપ્લિકેશન ફોર્મ પર પહેલાથી જ ભરેલી દેખાશે એડમિશન એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે આ માહિતી સુધારી શકાતી નથી તેથી માતા પિતાને આ માહિતી કાળજીપૂર્વક દાખલ કરવાની સલાહ આપવામાં આવે છે જો તમે ફોર્મ ફરી ભરવા માંગો છો તો અહીં રીસેટ બટન પણ છે ખાતરી કરો કે તમારો નોંધાયેલ મોબાઈલ નંબર યોગ્ય રીતે કાર્ય કરે છે કે જેથી કરીને તે એસએમએસ દ્વારા મોકલવામાં આવેલ ઓટીપી ને પ્રાપ્ત કરી શકે રજીસ્ટર બટન પર ક્લિક કરો ઓટીપી પેજ ખુલે છે તે તપાસો તમને એક ઓટીપી નંબર સાથે એક એસએમએસ પ્રાપ્ત થશે આ ઓટીપી ફક્ત પંદર મિનિટ માટે માન્ય છે એકવાર તમારી પાસે જો ઓટીપી નંબર તૈયાર હોય તો આ પેજ પર યોગ્ય ઓટીપી નંબર દાખલ કરો કેપચા કોડ ટાઇપ કરો રજીસ્ટર બટન પર ક્લિક કર્યાના એક મિનિટ પછીથી રીસેન્ટ ઓટીપી બટન સક્રિય થશે જો બટન પર ક્લિક કર્યાના મિનિટના અંદર તમારા મોબાઈલ પર દ્વારા પ્રાપ્ત ન થાય તો રીસેટ ઓટી બટન પર ક્લિકો રિસે ઓટીપી બટન ને મોટે ભાગે એક વાર જ ક્લિક કરી શકાય છે અને તે ક્લિક થયા બાદ અદૃશ્ય થઈ જશે વેરીફાઈ બટન પર ક્લિક કરો યુનિક લોગિન કોડ સાથે એક સ્વીકૃતિ પેજ દશ્યમાન થશે કૃપા કરી લોગિન કોડને કાળજીપૂર્વક સાચવો અને તેના અન્ય લોકો સાથે વહેંચશો નહીં એડમિશન એપ્લિકેશન ફોર્મને ભરવા અને સબમિટ કરવા માટે એડમિશન એપ્લિકેશન પોર્ટલમાં લોગિન કરવા બદલ આ લોગિન કોડની આવશ્યકતા છે લોગિન કોડને રજિસ્ટર્ડ ઈમેલ એડ્રેસ પર અને એસએમએસ દ્વારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પણ મોકલવામાં આવશે લોગિન કોડ ધરાવતા સ્વીકૃતિ પેજને સેવ કરવા અને પ્રિન્ટ કરવા માટે ભારપૂર્વક સલાહ આપવામાં આવે છે આ લોગિન કોડ પેજ પર દર્શાવવામાં આવેલ જન્મ તારીખ અને મોબાઈલ નંબર વગર એપ્લિકેશન ફોર્મમાં લોગ ઇન કરવું અને સબમિટ કરવું શક્ય નથી આ પેજને સેવ અને પ્રિન્ટ કરવા માટે પેજના નીચે આવેલ પ્રિન્ટ બટન પર ક્લિક કરો આ પેજને સંગ્રહિત કરવા પ્રિન્ટ ટુ ફાઇલ વિકલ્પ પર ક્લિક કરો ફાઇલ બટન પર ક્લિક કરો નેમ ફિલ્ડ ડાયલોગ બોક્સમાં પસંદનું નામ કરો તમારી સિસ્ટમ પર અનુકૂળ સ્થાન પર સેવ કરો આ પેજને સેવ કરવા માટે સિલેક્ટ બટન પર ક્લિક કરો પેજને પ્રિન્ટ કરવા માટે નીચે જમણે ખૂણે આવેલ પ્રિન્ટ બટન પર ક્લિક કરો હવે આપણે રજીસ્ટ્રેશનનો પહેલો તબક્કો પૂર્ણ કર્યો છે હવે આપણને એપ્લિકેશન ફોર્મ ભરવું અને સબમિશન પ્રક્રિયાના બીજા તબક્કામાં આગળ વધવું પડશે એડમિશન એપ્લિકેશન ફોર્મ કેવી રીતે ભરવું અને સબમિટ કરવું તેના માટે કૃપા કરીને એપ્લિકેશન ફોર્મ ભરવા પરના વિડીયોને જુઓ આ ટ્યુટોરિયલ નું ભાષાંતર અને રેકોર્ડિંગ ભરત સોલંકી દ્વારા કરવામાં આવ્યું છે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટને ફાળો એમએચઆરડી ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે જોવા બદલ આભાર